मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरू सदायनु परम कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमो नाम वारम वारहुशीष विक्रम संवत 2077 माक्षर सुद पूर्णिमा बुधवार तारीख 30 डिसेम्बर 2020 कथाभाग 465 कथास्थल કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા કથા હોલ. આજે મુકુટોત્સવ પૂન્યમ છે. આપણે બધા જ કોરોના કાળને કારણે પૂન્યમ ભરવા રૂબરૂ ન જઈ શકતા હોઈએ તો ઘેર બેઠા જે જે ઠાકોરજી મહારાજના દર્શન થાય ખૂબ ભાવથી કરી લેવા. આજની ટેકનોલોજીમાં એ લાભ આપણને સવિશેષ મળી રહ્યો છે. આનો મતલબ એ કે મહારાજ કોઈ મુશ્કેલીઓ જ્યારે જ્યારે ઊભી થવા દે છે ત્યારે ત્યારે એની સામે કેટલાક પ્રકારની સુવિધાઓ પણ આપણને પૂરી પાડે છે. આજે સદગુરુ શ્રી શામળિયા ચૈતન્યાનંદ સ્વામીનો અક્ષરવાસ વિક્રમ સંવત 1908 ગઢપુર મુકામે થયેલો એક બહુ મોટા સંત જેમણે સ્વામિનારાયણ ભગવાને અવતારો સાથે સરખાવીને આપણને સૌને મહિમા સમજાવ્યો હોય એવા સંત આ સત્સંગમાં સૌની ભેગા જીવન જીવી અને ચાલ્યા ગયા. મને ને તમને લેવો હોય તો એમાંથી બોધ લઈ શકાય છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના આ સંતો કેવા મહાન થઈ ગયા. કેટલા મોટા હોવા છતાં સૌની જેવા જ સૌની સાથે નાના થઈને ડૂબીને સેવકના સેવક બનીને પ્રભુના પ્યારા બની ગયા. આપણે સૌ પણ એવા બનીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ, હે વાલા મહારાજ તમે અમારા ઉપર કૃપા કરજો. આજ કી માંગ 76 મેં માનતા હું આજ કા જો ચિંતન હૈ વો હમ સબ કે લિયે હર રોજ ફાયદા દેને વાલા હૈ. જો હર રોજ આજ કી માંગ હી રહેગા. ચિંતક ને કહા, મનુષ્ય ઘર બદલતા હૈ, કપડે બદલતા હૈ, મિત્ર બદલતા હૈ, યદિ આગે બઢ ગયા તો પત્ની યા પતિ ભી બદલ લેતા હૈ, ફિર ભી દુખી ક્યો રહેતા હૈ, સુખી તો કભી હુઆ હી નહીં. હર રોજ બદલાઈ કરતા હૈ, બદલાઈ કરતા હૈ તો ભી સુખી નહીં હુઆ, ઇસકા કારણ ક્યા હૈ? તો કારણ સ્વયં ચિંતક હી દે રહે હૈ, ક્યોંકિ સંત શરણ ઓર સત્સંગ મેં જાકર ભી સ્વયં કો નહીં બદલતા. યદિ હમ અપને કો બદલને કી કોશિશ કરે તો શાયદ કપડા વહી હો, ઘર વહી હો, મિત્ર યા તો હમારે રિલેટિવ વહી હો, ફિર ભી હમ સુખી હો સકતે હૈ. લેકિન હમ સ્વયં બદલતે નહીં. જો અનિવાર્ય નહીં હૈ વો બદલાઈ કરતે હૈ, સુખ તો કપડા મેં હૈ નહીં, સુખ ઘર મેં નહીં હૈ, સુખ ઓર કંઈ નહીં હૈ. સુખ યદિ હમારા જીવન સમજદાર બને તો ભી સુખી બન સકતા હૈ. इसलिए संत का शरण मिल जाए, ऐसा हर रोज का सत्संग मिल जाए, तब हमको सत्संग के अनुरूप बदलने का एक उत्साह होना चाहिए. हम भगवान और भगवान के संत जैसा बनाने चाहते हैं वैसा ही बनने का प्रयास करें तो प्रभु कृपा से अवश्य बदल सकते हैं. बदलने का मतलब અજ્ઞાન હટા કે હમ જ્ઞાન પ્રાપ્ત કરે. બદલને કા મતલબ હમારા ખરાબ સ્વભાવ સુધાર કરકે અચ્છા બિહેવ કરે. ભગવાન કો
पसंद हो वैसा ही जीवन जीने का एक ढांचा बना ले। भगवान की आज्ञा, संत की आज्ञा कभी भी हम लोपा न करें, उसका पालन नहीं किया करें, ऐसा हमारा जीवन बनावे। भजन पारायण रहे, सत्संग पारायण रहे, वही जीवन का बदलाव माना जाएगा और उसमें ही सुख मिलता है। सिहरे जी महाराज मछियाव पधारे, मछियाव ना राणी जेमनु सुजान कुंवरबा नाम छे परंतु फैबाना उपनामे प्रसिद्ध छे, तेओए महाराज ने खूब सेवा करी। घणी वार मोटा मोटा उत्सव समया कर्या, केटलाक प्रकारना दान दीधा, भगवान अने संतो माटे घणो धननो उपयोग कर्यो। रामानंद स्वामी वखत थी ए जूना सत्संगी गणाय छे, आज दिवस सुधीमां एमना नामे अनेक सारा कार्यो नोंधाणा, परंतु स्वभाव न बदलायो। स्वभाव न बदलायो एना करता विशेष ए बन्यु के हवे सारा कार्य कर्या, सत्संग में एमनु सारू नाम थियु, घर कुटुंब अने गाम मा तेओ एक सारा आगेवान राजीपाना पात्र हरिभक्त गणाणा, त्यारे एनो थोड़ो अहंकार वधी गयो, अने ए पण सफेद अहंकार, चौझाळो अहंकार, पोतानी जातने सारी मानी लीध्या पछीनो अहंकार, जे टळवो पण अघरो छे, ओळखावो ई अघरो छे। हवे प्रॉब्लेम थयो ए आखो बीजो थयो। वाला भक्तो बन्यो एवुं के फैबाना दीकराना मेरेज थया, घरमां एक पुत्र वधु आवी। અત્યાર સુધી તો સ્વામિનારાયણ ભગવાન સંતો અને હરિભક્તો સાથે અથવા ગ્રામજનો સાથે એમનો પ્રસંગ નાતો હતો, હવે બાય માણસને એક બીજા મહિલાઓનો પ્રસંગ રોજનો ઘરમાં જ શરૂ થઈ ગયો, અને ખબર નહીં બહેનો બહેનોમાં અમુક અમુક પાત્રોની એવી કંઈક આમને સામને ગોઠવણી થાય છે કે જ્યાં સેટિંગ કરવાનું ખૂબ જ અઘરું થઈ જાય છે, અને એમાં સૌથી વધુ કાઠું જે જોડું એનું નામ સાસુ વહુનું જોડું છે। ફૈબાના ઘરમાં એવું જ બન્યું, જે પુત્રવધુ ઘરમાં આવ્યા એ વ્યવહારે ખૂબ કુશળ હતા। ફૈબાને જ ખબર પડતી હતી અને વહુને કાંઈ ખબર નહોતી પડતી, એવું કાંઈ હતું નહીં। આ ગ્રંથકાર ચોખ્ખું નોંધે છે, હતા વ્યવહારે કુશળ તે, ચાલો ખાલી વ્યવહાર જ કુશળ હોય તો ફૈબાને કદાચ ન ગમે ના, જેટલા એ વ્યવહારે કુશળ હતા એના કરતા હવાયા। વળી શ્રીહરિમાં ઘણો સ્નેહ, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત પણ હતા, ઘણો બધો સ્નેહ હતો। નવા નવા આવેલા સાસરિયામાં પણ એમને મહારાજનો સંતોનો ખૂબ ગુણ, પ્રભુ અને સંતો ખૂબ પ્યારા થઈ ગયા। એમના સાસુમાનો એમને એ એક મહિમા રહેવા લાગ્યો કે હું એવા ઘરે આવી કે જે ઘરમાં મારી સાસુમાં ભગવાનના ભગત છે, મને એમણે ભગવાનને ભગવાનના વાલા સંતોની સેવાનો બહુ જ સારો મોકો પૂરો પાડ્યો છે। એમને રાજી કરવાનો આ ઘરમાં મને ઘણો બધો અવસર મળ્યો। સત્સંગ હતો અંગમાંય, એ બહેનના અંગો અંગમાં સત્સંગ લાગેલો, એ સ્વામિનારાયણ ભગવાન અને સંતોની નિષ્ઠા રાખતા, આશરો રાખતા, એમની આજ્ઞામાં રહેવા તત્પર રહેતા, રોજ પૂજા પાઠ ભજન ભક્તિ બધું કરતા, અને એક ગ્રહસ્થ હરિભક્તો આ સિવાય બીજું હવે વધારે અનિવાર્ય જોઈએ શું? આટલું જો ઘરમાં હોય તો એ ઘરના સભ્યોમાં આથી વધારે અનિવાર્ય કશું જ નથી, હોય યા ન હોય, બહુ જ ઊંચી ઊંચી ડિગ્રીઓ હોય કે ન હોય, કંઈ ડિગ્રીઓમાંથી સુખ નથી નીકળતું, એમાંથી તો મોટે ભાગે દુઃખ નીકળે છે, કારણ કે અભિમાન બહુ વધારી દે છે। બહુ જ રૂડું રૂપાળું રૂપ હોય તો રૂપમાંથી કંઈ સુખ નીકળે છે, બહુ જ સારા ગાડી અને બંગલાઓ હોય એમાંથી તો કોઈ ફાયદો છે નહીં, જે હોવું જોઈએ એ આ બેનમાં બધું જ છે, અને આવી સારી પુત્ર વધુ ફૈબાના ઘરમાં છે। એ બેનના ત્રણ ગુણ, વ્યવહારે કુશળતા છે એટલે કે એમને એમની જે કાંઈ ફરજો બજાવવી જોઈએ બધું જ એમને આવડે છે,
ભગવાનમાં ખૂબ સ્નેહ છે, સત્સંગની ખૂબ સારી દ્રઢતા છે, તેથી રાજી થયા હરિરાય. ભગવાન તો એના ઉપર ખૂબ ખૂબ રાજી થઈ ગયા. ક્યારે વાહ, એક પુત્ર વધુ તરીકે, ઘરની વહુ તરીકે જે હોવું જોઈએ એ આ બેનમાં બધું જ છે. સત્સંગીના ઘરમાં કેવી વહુ શોભે, કેવી વહુ આવશ્યક છે એવું આ બાઈમાં બધું જ છે. તો મહારાજ પણ એના ઉપર ખૂબ જ રાજી થયા. પરંતુ મહારાજને ફૈબાના ડાપણ ભર્યા, અહંગ ભર્યા સ્વભાવની ખબર હતી કે હવે ઉલટાની અથડામણ વધી જવાની છે. જેવા ફૈબા, કદાચ એવા કે ઈચ્છિહારા આ બેન ભગત થઈ ગયા, હવે બરોબરીયાપણું થશે, હવે અથડામણ વધશે, હવે ફૈબામાંના અહંકારને એક છૂપી ઠેસ વાગશે કે મારા ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી, હું એમની સેવા કરું, સંતોની સેવા કરું, એમ જ હવે તો આ બાઈ ઉપર એ રાજી. એટલે મહારાજને ચિંતા વધી કે હવે તકલીફ પડશે. આ બાઈને જ્યાં સુધી એટલો બધો સત્સંગ નહોતો ત્યાં સુધી તો ફૈબાને અહમ ધારવાની એક જગ્યા મળતી હતી કે મારે સત્સંગ છે, હજી આને હું સત્સંગ છે. પણ હવે તો બંનેને સત્સંગ, બંનેને પ્રભુને સંતો પ્યારા, બે સેવા કરે, બે ઉપર ભગવાન રાજી. એટલે મહારાજને ચિંતા થઈ કે ડોશીનો સ્વભાવ આમાં નડવાનો છે. એટલે મહારાજે એ સાસુ ઉપર એનું સારું કરવાની એક સામેથી કૃપા કરી. હું માનું છું દુનિયાની દરેક સાસુઓ માટે સ્વામિનારાયણ ભગવાનનો આ સંદેશો છે એમ માની લેવામાં કાંઈ ખોટું નથી, એમાં કાંઈ નુકસાન નથી. જેટલા પણ સાસુ બની ગયા હોય અથવા હવે બનવાની તૈયારીમાં હોય, બધા જ સ્વામિનારાયણ ભગવાનની આ શીખ સાંભળે અને લેવાય એટલી મેક્સિમમ ધ્યાનમાં લે તો એમને રાજીપો મળશે, એમના ઘરમાં સુખ વધશે, ફાયદો થશે. આવો સ્વામિનારાયણ ભગવાનને શું કીધું સાંભળો. એકવાર ફૈબા પોતે ગઢપુર પધાર્યા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે, સત્સંગનો લાભ લેવા માટે. એટલે મહારાજે ફૈબાને સ્પેશિયલ બોલાવી અને બે બહુ મોટી ભલામણો કરી. પહેલામાં પહેલું કીધું કે તમે ઘરમાં વ્યવહારમાં હળીમળીને રહેજો, સંભીને રહેજો, ક્યારેય સાસુ વહુ કે અન્ય ઘરના સભ્યો સાથે કોઈ પ્રકારે કુસંભ ઝઘડો થવા દેશો નહીં. સાસુ સસરા સાથે, પતિ પત્ની વચ્ચે, અથવા તો મા દીકરા વચ્ચે, વહુ અને હાહુ વચ્ચે, ઘરના જે કોઈ સભ્યો હોય તમે બધા જ હળીમળીને રહેજો. હવે ઘરના બધા જ સભ્યો માટે હળીમળીને રહેવાનું છે, પણ વાત સાસુ સાથે થઈ રહી છે. કારણ કે હળીમળીને રહેવું, સંપ રાખવો, એમાં સાસુમાં પહેલી પાત્રતા ધરાવી શકે, પહેલ એ કરી શકે છે. જો એમાં વધારે સારો દમ હોય તો વધુ ફાયદો થઈ શકે છે. પછી તો અમે વહુ પણ એવી હોવી જોઈએ ડાય, તો વધારે રંગ આવે છે. હળીમળી વ્યવહારમાં રહેજો, મહારાજે પહેલામાં પહેલી આવી ભલામણ કરી. એ ઘરના દરેક સભ્યો આ વાત ભગવાનની ધ્યાનમાં લઈએ અને આજથી જ આપણે ઠરાવ કરીએ કે મારે કારણે આ ઘરમાં સંપ બગડવો જોઈએ નહીં, કજિયો અને કંકાસ થવો જોઈએ નહીં, મારો એવો એક પણ સ્વભાવ, મારી કોઈ માંગ, મારો કોઈ હઠ આગ્રહ ન હોવો જોઈએ. હા, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કશુંક થાય, સત્સંગ વિરુદ્ધ કશુંક થાય, ભગવાન અને સંતને ન ગમે એનો કુરાજીપો થાય, એવું જ ઘરના સભ્યો કરવા લાગે તો હું એને મારા હકમાં આવે, મારી ફરજમાં આવે ત્યાં સુધી સમજાવીશ, કહીશ, જે તે પ્રકારે એ બંધ થાય એવો પ્રયાસ કરીશ. પરંતુ પાછો મારો સ્વભાવ, મારો અહંકાર કે મારી જ કોઈક બુરી આદત હવને અભાવ આવે એવું થઈ અને બગાડતું હોય તો હું એનો પણ કંટ્રોલ કરીશ. બીજી વાત મહારાજ કહે છે, ફૈબા એ ડોશી કે હા મહારાજ બોલો ને, ઘરનો ભાર વહુને દેજો. અહીંયા માડીને આંચકો આવી ગયો. પહેલી વાત તો ફૈબાને બહુ વાંધો નો આવ્યો, કારણ કે એને એવું લાગ્યું કે ઘરમાં હળીમળીને રહેજો, તો અમે તો સત્સંગી હળીમળીને જ રહેવાનું હોય, અમારે ક્યાં ભાંગ પીવી છે, અમારે ક્યાંય બીડીયું પીવી છે, અમારે ક્યાં બજર દેવી છે, મનમાં આવું માન્યું. પણ
ઘરનો ભાર વહુને દેજો, આવું કીધું. એ ઘરનો જે કંઈક મોટો જબરો ભાર તમે માથામાં લઈને ફરો છો ને કે હું આ ઘરની માલિકન છું, આ ઘરમાં મારું ચાલે, આ ઘરમાં છાશ કરવી કે દૂધ રાખવું એ હું નિર્ણય લઉં. એ બા, એ ભાઈ બા, હા મહારાજ, હવે આ બધું વહુને દેજો. અર્થાત ઘરમાં હવે હાહુ માળા વધુ ફેરવે, ભજન વધુ કરે, કથા વધુ સાંભળે અને જરૂરિયાત પૂરતા કામકાજ અને નિર્ણયો વહુ લે એવું હવે કરજો. કારણ કે વહુમાં ત્રણે ત્રણ વાત છે ફૈબા, વ્યવહારે કુશળ છે, શિયરી અને સંતોમાં એને બહુ જ સ્નેહ છે, અને વળી સત્સંગની બહુ જ સારી દ્રઢતા થઈ ગઈ છે. તો બીજું આપણે સત્સંગીન ઘરમાં શું જોઈએ? હવે નિર્ણયો લે એમાં કાંઈ ખોટું નથી, તો તમે એને નિર્ણયો લેવા દેજો અને તમે ભજન વધુ કરજો, માળા વધુ ફેરવજો. હવે ડાપણનો દાંડિયો પડ્યો મૂકજો, આવો આનો અર્થ થાય. ભગવાન તો વાલા ભાઈઓ આપણું હંમેશા ભલું ઈચ્છે છે, પરંતુ આ અહંકારી અકોણો અજ્ઞાની જીવ એનું ભૂંડું કરે છે. કદાચ આપણા સૌના જીવનમાં, ઘર કુટુંબ પરિવારમાં આવું જ નથી બનતું ને, જરા જોઈ લેવા જેવું તો ખરું કે મહારાજ અને મહારાજના વાલા સંતો આપણું રોજ ભલું કરતા હોય છે, આપણને રોજ એવું શીખવાડે છે, રોજે રોજ આપણા જીવનમાં એવી કંઈક અને કંઈક પ્રેરણાઓ આપે છે, કોકની ને કોક એવી કથા, કોઈ સૂત્ર, કોઈ વાત મફતમાં આપે છે કે જેમાંથી આપણને અને આખા પરિવારને સૌને સુખ થાય. પણ આપણે સુધરતા નથી, બદલતા નથી, આપણા જીવનમાં લેવા જેવું આપણે અપનાવી લેતા નથી, એટલે બગાડીએ છીએ. ભગવાન ભલું કરે છે, આપણે આપણું અને આજુબાજુમાં રહેનારાનું ભૂંડું કરતા હોઈએ છીએ. સાવધાન. સ્નેહે કહ્યું શ્રીહરિએ ઘણું, શબ્દ ઉપર ધ્યાન દેજો. ભગવાને ભાવથી કીધું, ઘણું કીધું માડીને, પણ ન છોડ્યું સ્વતંત્ર પણ. લગભગ જીવને આ છોડવું બહુ જ અઘરું પડે છે. એમાંય ઘરમાં કેટલોક સમય સુધી પોતે સર્વે સર્વા થઈને રહ્યા હોય, પોતાના હાથમાં વહીવટ હોય, વ્યવહાર હોય, લેતી દેતીના નિર્ણયો સ્વયં કરતા હોય, હવે મૂકવાનું થાય મરી ગયા જેવું વહમું લાગે. એને મનમાં ઊંડે ઊંડે વગર કીધો પણ એક અહેસાસ થતો હોય છે કે હવે મારી કિંમત ઘટી જશે, હવે બધા મને સામાન્ય માની લેશે, મારા હાથમાં વ્યવહાર ન હોય, નિર્ણયો ન હોય, સ્વતંત્રતા ન હોય, પછી આપણી કિંમત શું? કાંઈ વાંધો નહીં હો, આપણે બધા દુનિયામાં કિંમત પ્રસ્થાપિત કરવા જ જન્મ્યા છીએ. ને એ રાવણ જિંદગીભર એ જ કરતો રહ્યો, આપણે એ જ કરવું છે ને. આપણે આપણી કિંમત વધારવા અથવા તો વધારેલી જિંદગીભર ટકાવવા માટે નહીં, આપણે પ્રભુના પ્રાણ પ્યારા સાચા ભક્ત બનવા જન્મ્યા છીએ. આપણે એના મહામુક્ત થવું એ જ આપણી સાચી ખરી કિંમત છે. જે છોડવું છૂટતું નથી, છોડવું જરૂરી છે, છતાં આપણે છોડી શકતા નથી, આમાં કિંમત નથી વધતી, એ ઘટી રહી છે, જઈ રહી છે, મોક્ષ બગાડી રહ્યા છીએ, પરંતુ સવળું સૂઝતું નથી દેહભાવમાં, અહમભાવમાં કે હવે ખરેખર શું કરવું જોઈએ. એ કિંમત આ દુનિયામાં કોકની પાસે પ્રસ્થાપિત કરવી છે કે પ્રભુને આપણે ખૂબ પ્યારા લાગીએ એવા બનવું છે. એટલે જેને ભગવાન ખુદ ઈચ્છતા હોય કે હવે થોડુંક સ્વતંત્રપણું જાતું કરો, હવે તમે પણ થોડાક વધારે સરળ બનો, પરંતુ આપણાથી ન થઈ શકાય તો જાણીએ જે એનું જ નામ બંધન છે. અને જે લાંબો સમય સુધી આપણે ભોગવ્યું હોય, જે આપણા ભાગ્યમાં આવ્યું હોય, હવે ધીરે 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 હેબિટ બની જાય છે કે હવે એના વિના રહેવાય નહીં, એનું જ નામ બંધન છે. પણ ન છોડ્યો સ્વતંત્ર પણ. રાણી વિક્ટોરિયા જેવો એમનો પોતાનો વ્યવહાર, એવો જ પોતાનો આમ હુકમ, એ એમનાથી છૂટ્યો જ નહીં. એ બાબતમાં જરા પણ ઓછું કરવાનું એમનાથી થઈ શક્યું જ નહીં. વહુ સાથે બન્યું નહીં જરી, વહુને ન બન્યું એવું ગ્રંથકાર નથી લખતા. ગ્રંથકાર તો આવું લખે છે, વહુ સાથે ન બન્યું જરી. હવે તમે જોજો, અવળી ગંગા જોજો. પોતે જૂના સત્સંગી છે, પોતાની જાતને એવું માને છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો વર્ષોથી લાભ લઉં છું, એના સંતોનો લાભ લઉં છું, રામાનંદ સ્વામી વખતથી મારે સત્સંગ છે, અને તો પણ વહુ સાથે ન બન્યું જરી. પાછું ફાઈવું આમને જ દી,
ડખો આમને લઈને જ થયો. કોઈ દિવસ તો એ વિચાર એનો આવે કે આ હું મારી જાતને મહાન માનું છું, મોટી ભક્તાણી કે ભગત માનું છું, અને તો એ ભમરાળા વેળા મારે જ થાય છે, ભૂલ તો મારે જ, એવું સમજાય નહીં. છેવટે બન્યું એવું, કાઢી મેલા તિરસ્કાર કરી. આવી સારી ગુણિયલ સત્સંગી બાઈ ભગવાને ઘરમાં વહુ તરીકે આપેલી, એનો તિરસ્કાર કરીને કાઢી મૂકી. હવે મહારાજે પેલી આજ્ઞા કરી હતી એનું શું? કદાચ માડીના મનમાં એવું હશે કે મહારાજ આ અમારો સંસારીનો મામલો છે, તમારે અમારા ઘરમાં વ્યવહારમાં હું માથું મારવાનું, એ અમે હાવ હાવ કૂટી લેવું. મહારાજ અમે દારૂ પીએ, માંસ ખાઈ, કાંઈક આજ્ઞા લોપીએ, ખરાબ કરી તો છે ને, એ તમે કરવાના નથી. પછી હું આ અમારું ને અમારું અમારા સંસારમાં મહારાજ બધું હોય એવું તમારે કાંઈ એમાં બહુ ધ્યાન ન દેવું. અથવા તો મનમાં એમ હશે કે મેં તો આટલો બધો રાજીપો લીધો છે, કેટલી સેવા કરી છે, ને ઉત્સવ સમયાવો કરાવ્યા છે, ને એકવાર મહારાજે મારી પાસે માગવાનું કીધું હતું તો મેં મારા માટે કાંઈ નહોતું માગ્યું, ભગવાનના સુખ માટે બધું માગ્યું હતું. તે દાડે તો સંતો હરિભક્તો મારા ઉપર કેટલા રાજી થઈ ગયા હતા, મારી વાહ વાહ થઈ ગઈ આખા સત્સંગમાં, તો મારે તો રાજીપો છે જ, હજી લઈ લઈશ, પણ આની આરે તો મન નિયત ફાવે. તો જ્યાં સુધારો કરવાનો હતો, જ્યાં ભગવાને સ્પેશિયલ કહેલું હતું, ત્યાં કાંઈ ધ્યાન દેવાતું જ નથી. મનમાં એમ માને છે કે અહીં કદાચ હું આજ્ઞા લોપું છું, થોડોક ભગવાનને ન ગમે એવું કરું છું, તો બીજે કવર કરી લઈશ, પણ અહીંયા તો નહીં જ. આવા આપણે અકોણા છીએ. જે એમના વહુ પુત્રવધુ હતા એ એક નાનો એવો એમનો દીકરો લઈ અને પોતાને પિયરમાં જતા રહ્યા. હવે જેના ઘરે દીકરાનો દીકરો થઈ ગયો હોય એ હાહુએ હવે થોડીક માળા વધુ ફરે, ભજન વધુ કરે, અને પાછી વૃત્તિ વાળીને પરમાત્માના પ્યારા બનવાનો જલ્દીમાં જલ્દી અભ્યાસ કરે તો એમાં કંઈ ખોટું કહેવાય? પણ હવે દોષીથી નોચ્યું. એમના પુત્રવધુનું નામ એક ગ્રંથમાં લખ્યું છે ફૂલીબાઈ, ફૂલીબા હતું, અને એક અન્ય ગ્રંથમાં લખ્યું છે તેજાબા હતું. એ બેન એમના પિયરમાં હમણે કાઢી મૂક્યા તો ત્યાં જતા રહ્યા. એમનું પિયર મચ્છીયાવથી 3 જ કિલોમીટર દૂર સાણંદ તાલુકાનું મેલાણા ગામ હતું, અમદાવાદ જિલ્લો. બાપને ઘેર બેઠા બેઠા એ બાઈ રાત દિવસ રોવે છે. સાસરે ગયેલી એક મહિલા, એક દીકરાની માં, હવે આવી રીતે પિયરમાં બેઠી હોય ને પિયરમાં રહેવું પડતું હોય એનું દુઃખ તો એ જ જાણતી હોય ને. વળી આને એ પણ ખબર છે કે સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, આવા સારા પ્રભુના પ્યારા સંતો મળ્યા છે, એમની સેવાનો લાભ, એમની આજ્ઞા પાળ્યાનો રાજીપો એ આજ મારા હાથમાંથી છીનવાઈ ગયો છે. રાત દિન રુદનમાં જાવે, કોણ મારા સાસુજીને સમજાવે? મનમાં આવું થાય છે. હવે શું થશે? કોઈએ વાત કરી પ્રભુ પાસ, એમાં મહારાજની પાસે આ સમાચાર આવ્યા, હો કોક સાધુ સંતોને હરિભક્તોને ખબર પડી ગઈ, તે મહારાજને વાત કરી, મહારાજ મચ્છિયાવાળા ફઈબાન ઘરમાં તો બહુ મોટો કુસમ થયો છે, હે હા, વહુની યારે ડખો થયો છે, ને ફઈબાએ તો વહુને દીકરામાંથી કાઢી મૂકી છે, અને એ તો એના પિયરમાં બિચારી રોવે છે, રોજ માફી માગે છે, એને આવવું છે, અહીંયા રહેવું છે, હંપ કરવો છે, પણ ફઈબા સુજાનકુંવરબા માનવા તૈયાર ન છે. સુણી શ્રી હરિ થયા ઉદાસ, ભગવાન ખુદ ઉદાસ થઈ ગયા. વાલા ભક્તો, એ આપણા સમાચાર સાંભળીને મારા પ્રભુજી ખુશ થાય છે કે ઉદાસ થાય છે? એ આપણે અત્યારે કેવા છીએ? આપણો વ્યવહાર, આપણા વાણી, વર્તન, સ્વભાવ, હવની હારેનો નાતો આપણો કેવો છે? તપાસ કરો. એ આપણા સ્વભાવ, વાણી, વ્યવહારને કારણે સ્વામિનારાયણ ભગવાન રોજ ખુશ થતા હશે કે નાખુશ, ઉદાસ થઈ જતા હશે? ચેક તો કરો બાપ. જો રોજ આપણે એવા ને એવા અકોણા વેળા કરતા હશું કે સાંભળીને મારો ભગવાન ઉદાસ થાય, તો અક્ષરધામ કોણ આપશે? અક્ષરધામમાં કોણ ગરવા દેશે, કોણ રહેવા દેશે? ત્યાં હખણા કેમના રહેવાશો, કેવી રીતે રહેવાશે? માટે
ભગવાનને ખુશી થાય, ભગવાનના વાલા સંતો ભક્તોને ખુશી થાય, આપણાથી સૌને ખુશી થાય, એવું જો આપણું જીવન હોય તો બહુ જ સારું. ભગવાનને પણ ઉદાસી આવી જાય એવા અકોણા અને અહંકારી કોઈ દી રહેવું નહીં. પછી મહારાજને એમ થયું કે ડોશી ફૈબાએ આજ દિવસ સુધી ખાસી સેવા કરી છે, ભક્તિ કરી છે, તો એકવાર હજી હું સ્પેશિયલ જઈને એને સમજાવું, હાહુ આવમાં હંપ થાય એવી કોશિશ કરું. આપણા સત્સંગીના ઘરમાં આવો કંકાસ હોય, આવો ડખો હોય એ સારું નહીં, આ અમને ગમે નહીં. જે જે ગ્રહસ્થ હરિભગતના ઘરમાં આજ આવો નાનો મોટો કાંઈ પણ પ્રશ્ન હોય, આજને આજ એના ઉપર ગંભીર વિચારવા જેવું છે, વહેલામ વહેલી તકે પગલાં ભરવા જેવું છે. અને એ પગલાં ભરવાનો અર્થ, પહેલાં વહુ જેમ રાત દિવસ રોવે છે અને સમજે છે ને કે હે મહારાજ કંઈક દયા કરો ને, આમાં મારી જે ભૂલ હોય એ હું સુધારું, પણ એક વખત મારા સાસુ મને એન્ટ્રી આપે, સંપ થાય તો અમે બે હળી મળીને તમને રાજી કરવાનો પ્રયાસ કરીશું, એમ બધા જ પાત્રોએ પોતાની ભૂલ વિચારવી જોઈએ, સમજવી જોઈએ અને સુધારવી પણ જોઈએ. મહારાજ ઘણા બધા સંતો અને સખાઓને સાથે લઈ અને મચ્છીયાવ જવા માટે નીકળ્યા. 201 સાધુઓ, કેટલા બધા દરબારો, પાર્ષદો, સખાઓને સાથે લીધા. મહારાજ ગઢપુરથી બોટાદ આવ્યા, બોટાદથી સુંદરિયાણે આવ્યા. મહારાજ સુંદરિયાણા તો પહોંચ્યા, ધંધુકા તાલુકાનું આ ગામ, પણ રાત દિવસ મહારાજના મનમાં એ જ વિચારો છે, સાસુ વહુના સંપના માટે વાલો ચાલ્યા ઉતાવળી વાટે, ક્યાંય રોકાતા નથી. હરિભક્તો ગમે એટલો આગ્રહ કરે તોય મહારાજ કે આ વખતે જવા દો, હરિભક્તો જવું પડશે, આ વખતે નીકળવું પડશે. સુકામ મહારાજને આટલી બધી ઉતાવળ છે? એક હરિભગતના ઘરે કુસંપ થયો છે, એ મહારાજને કાંટાની જેમ ખૂંચી રહ્યો છે, એ મહારાજને બિલકુલ ગમતી વાત નથી. અમારા સત્સંગી, અમારા હરિભગત, અમારા આશ્રિત, અને એના ઘરમાં કુસમ છે, એના ઘરમાં કજિયો છે, અબોલા છે, ડખો થયો છે. જલ્દીમાં જલ્દી મારે જવું છે કે આ સાસુ વહુનો, બાપ દીકરાનો, માં દીકરાનો, ભાઈ ભાઈનો, દેરાણી જેઠાણીનો, નણંદ ભોજાઈનો આ જે પ્રોબ્લેમ થઈ ગયો છે એને સોલ્વ કરવાની જરૂર છે. તો મહારાજ ઉતાવળા ચાલે છે. સુંદરિયાણીથી મહારાજ બળોલ પધાર્યા. લગભગ 85 કિલોમીટરનું અંતર છે. ગ્રંથકાર જે સ્ટેપ બતાડે છે એ જુઓ, મહારાજની ઉતાવળ કેટલી હશે, મહારાજને કેવી રીતે જવું હશે, મહારાજને આ ઘરનો કુસમ કેટલો બધો નહીં ગમતો હોય. મહારાજે બળોલ ગામમાં આવું વિચાર્યું. લીમડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ છે. મહારાજ કે હું પહેલાં કોની પાસે જાઉં? મહારાજને એમ થયું કે આમ તો ફૈબા જૂના સત્સંગી રામાનંદ સ્વામી વખતના, વળી ઘરમાં હાહુ એટલે માની જગ્યાએ કહેવાય, તો મોટા હોય એ પહેલાં સમજે, પહેલાં એણે લેટ ગો કરવાનું હોય, પહેલાં એણે સમજણ વધારે ધારવાની હોય, તો ફૈબાની આગળ પહેલાં વાત કરીએ. પણ મહારાજને એમ થયું કે ફૈબાન ત્યાં તો વર્ષોનો અમારે એમની સાથે સત્સંગનો નાતો છે, એક વખત સામા પક્ષે તો તપાસ કરી આવું કે એ શું કહે છે. વહુ આવવા ચાહે છે કે નહીં? વહુને હવે અત્યારે હાલમાં કેવા વિચારો છે? પહેલાં હું વહુની પાસે જાઉં અને પછી ફૈબાને સમજાવું, એવું વિચારી મહારાજ સંતોને કહેવા લાગ્યા, વાલા સંતો તમે સીધા મચ્છીયાવ જાઓ. કે મહારાજ આપ, મહારાજ કે હું એક હરિભક્તને મળી અને ત્યાં આવું છું, મેલાણા થતો આવું. સંતોને મહારાજે મચ્છીયાવ મોકલ્યા અને પછી મહારાજ બળોલથી એકલા ગામ મેલાણા મેલાસણ ચાલ્યા. જ્યારે મહારાજ ફૈબાના વહુના પિયરના ઘરે ગયા, ઘોડી લઈને મહારાજ ત્યાં ઊભા રહ્યા, પેલા ફૂલીબા કે તેજાબાઈ જેમનું નામ છે એ જોઈ ગયા. ઓહો, અહીંયા લખ્યું છે, સાંભળો, પ્રભુ ઘોડીથી ઉતર્યા જ્યાંય બાય રોઈ પડી પગમાય. જેવા એમણે સ્વામિનારાયણ ભગવાનને જોયા, ધ્રુસકે ધ્રુસકે રડી પડી એ બેન. ઓહો, હે મારા વિહામાં, હે મારા નાથ, આવા મારા જીવનના કપરામાં કપરા કાળમાં આપ મારી વારે આવ્યા, તમે મને સામેથી દર્શન દીધા, તમે અમારો હળગી રહેલા સંસારને ઠારવા માટે આવ્યા મહારાજ,
તમે અંતર્યામી છો, તમે સાક્ષાત પરમાત્મા છો, તમે મારી પ્રાર્થના સાંભળી. મહારાજે એમને પૂછ્યું, એ ફુલીબા, અહીં રીસામણે કેમ બેઠા છો? પરણેલી કોઈ બાઈ એના પિયરમાં લાંબો સમય સુધી રોકાઈ જાય અને જવાનો સમય થઈ ગયો હોય છતાં હારે જાઈની એને રિહામણે રહી કહેવાય. કંઈક રિહામણું થયું છે, કંઈક રેસ ચડી છે, ખબર નહીં, કાં તો આને ચડી છે, કાં હામાને ચડી છે. એ અહીં રિહામણે કેમ બેઠા છો? કેમ સાસુની સેવા વિસારી છે? તમારો તો ધર્મ છે કે સાસુમાની સેવા કરવી, એનો આશીર્વાદ લેવો, રાજીપો લેવો, તો સેવા છોડીને ઘરના સૌ સભ્યોનું કામકાજ મૂકીને અહીં કેમ બેઠા છો? તમે નથી કર્યું આ કામ વિચારી, આ કામ વિચારપૂર્વકનું નથી થયું. બેન, ખરેખર આટલું જ્યાં મહારાજ બોલ્યા પહેલાં બેનથી રહેવાય નહીં એટલું બધું રડાઈ ગયું, અને આ જ ખૂંચતું હતું કે મારા પ્રભુને આ નહીં ગમે, મારા વાલમજીને આ ખદી સુખદાયી નહીં થાય કે હું અહીંયા હોઉં, એ મારા પ્રભુને નહીં ગમે. એ જ એમને બીક હતી, એ ભય હતો કે આમાં મારી જે કાંઈ ભૂલ થઈ હશે એને કારણે આવું બની ગયું હશે, મારા ભગવાનને કેટલું દુઃખ થશે. મહારાજ એવું જ બોલ્યા. પણ હવેની જે વાત છે વાલા ભક્તો, મને લાગે છે આજે દુનિયાભરમાં જે કોઈ બહેનો પુત્ર વધુનું પાત્ર ભજવી રહ્યા છે, હજી એમની સાસુ જીવે છે, તેઓ હજી ઘરમાં પુત્ર વધુ તરીકે છે, એવા દરેકે દરેકે શીખવા જેવું છે. એમાં ખાસ જે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે અને એમાં પણ જે આ કથા સાંભળે છે, એમણે તો સૌથી પહેલામાં પહેલું કાન ખોલીને આ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે મેલાણાવાળા બહેને મહારાજને શું કહ્યું, ફુલીબાએ મહારાજને હવે આના પ્રત્યુત્તરમાં શું કીધું. ખાસ કરીને હું આશા રાખીશ જે સત્સંગીની દીકરી ક્યાંક વહુ બનીને ગઈ છે, એ જેના પિયરમાં પણ સત્સંગ હતો, જે સાસરિયામાં પણ સત્સંગીના ઘરે ગઈ છે, એવા બેન દીકરીઓ પુત્ર વધુ બન્યા પછી પરમાત્મા એમની પાસે સંપીને રહેવાની જ્યારે અપેક્ષા રાખે, સાસુ સસરા પતિ વગેરેની સેવા કરી એમનો રાજીપો લેવાની જ્યારે આજ્ઞા કરે, ત્યારે એ બહેનોએ શું કહેવું જોઈએ, શું વિચારવું જોઈએ, શું સુધારવું જોઈએ, અથવા એવું પણ સમજવાની જરૂર છે કે કોઈ સત્સંગીની દીકરી સાસરે ગઈ છે, આજે ત્યાં સાસરામાં પુત્રવધુ બનીને રહે છે, ત્યાં એમના માટેની કંઈક ફરિયાદો છે, એ ફરિયાદોમાં પોતાને સુધારો કરવાની કોઈ વાત આવે છે, ત્યારે એ પોતે શું જવાબ આપે છે, શું વિચારે છે. માનો ને આજ આપણા જીવનમાં આવું બની રહ્યું છે, પ્રભુ આપણને પૂછે છે કે એ આ તારા લઈને ઘરમાં કુસુમ થાય છે, ઘરમાં કંઈક પ્રશ્નો છે, તો તું શું સુધારવાની છો, તો આપણે શું જવાબ આપીશું? અને મેલાણાવાળા ફોલીબાએ કે તેજાબાએ શું કહ્યું સાંભળો. ત્યારે બાઈ બોલ્યા જોડી હાથ, તમે કહો તેમ કરું હું નાથ. ત્યારે બાઈ બોલ્યા જોડી હાથ, તમે કહો તેમ કરું હું નાથ. તમે કહો તેમ કરું હું નાથ. પહેલામાં પહેલું વાક્ય નીકળ્યું, હે નાથ તમે કહો એમ કરું, તમને જે ન ગમતું હોય એ બધું જ સુધારું, તમને મારી પાસે જે અપેક્ષાઓ હોય એ બધું જ આજને આજ કરવા તૈયાર છું. ભલા ભક્તજનો, મને ખબર છે આજે પણ આ સંસારમાં સાસુ વહુની હોળીનો કોઈ પાર નથી, અને એમાંય મને સૌથી વધુ દુઃખ તો એનું હોય છે કે જ્યાં સત્સંગ હોય, આવી કથાઓ રોજ સાંભળતા હોય, અને તોય સાસુ વહુ રોજ ઝઘડતા હોય, ને એમાંય વહુને પોતાને જે સુધારવાનું હોય, સમજવાનું હોય, સ્વીકારવાનું હોય, એમાં એ બહોંચી હોય, એ કોઈ દિવસ સવળું લેવા તૈયાર જ ન હોય, ત્યારે મારા જેવા સાધુ સંતોની છાતીમાં પણ દુઃખ થાય કે અરા રા રા, આ સત્સંગનું આ પરિણામ હોય. એક પુત્ર વધુ, એક વહુ આજ સ્વામિનારાયણ ભગવાનને બે હાથ જોડીને એમ કહે છે, હે પ્રભુ,
તમે જેમ કહો એમ જ કરું. તમે કહો મહારાજ મારી કઈ કઈ ભૂલો મારે સુધારવાની છે, મારો સ્વભાવ, મારા વાણી વર્તનમાં જે જે તમને ન ગમે એવું બન્યું હોય બધું જ હું સુધારી લઉં. એ આપણને પૂછે પ્રભુ તો આપણે શું કહીએ? એ આપણે શું કરીએ? આ કથા મારા તમારા જીવનને સુધરાવવા માટેની છે, પ્રભુના પ્યારા પાત્ર બનવા માટેની આ કથા છે. એ બહેનનો પ્રભુ પ્રેમ કેવો, સત્સંગનો ખરો ખપ કેવો, પોતાને જ સુધારો કરવા માટેની તૈયારી કેટલી, સાંભળજો હો. હવે બેન એમના તરફથી બોલવા લાગ્યા, હે મહારાજ તમારી મરજી હોય તો હું અહીં સુધીનું બધું જ કરવા તૈયાર છું. દેશે અડધો રોટલો ખાવા તોય રાજી છું સાસરે જાવા, દેશે અડધો રોટલો ખાવા તોય રાજી છું સાસરે જાવા, કો તો મોઢામાં ખાસડો લઈ સાસુજીની જય, માફી માંગો સાસુજીની જય, ઓ માફી માંગો સાસુજીની જય, માફી માંગો સાસુજીની જય. હવે મને એવું લાગ્યું કે વાલો મહારાજ પહેલા એમની પાસે ગયા એ 100% સાર્થક થઈ ગયું. કદાચ એવું પણ હશે કે અંતર્યામી પરમાત્માને ખબર હશે કે સમજશે, સ્વીકારશે અને સુધારશે, તો એ આ બેન પહેલું સમજશે, તો મહારાજે પહેલ એમની પાસે કરી. મોઢામાં એનું ખાહડું લઈને, હે મહારાજ તમે કહેતા હો તો હું મારી સાસુની માફી માંગી લઉં, મને આખી જિંદગી અડધો જ રોટલો ખાવા દે ને તો પણ હું આખી જિંદગી એમની ભેગી પડી રહું, એમની સેવા કરું કે એમ જ કરું, પણ હે મહારાજ આ મારી જે ભૂલ થઈ છે એ માફ કરો અને હવે એકવાર સોંપ કરાવો. આ તો વોવે તૈયારી દર્શાવી. મહારાજનું કહેવું એમ છે કે હજી હું તમારા સાસુને મળું અને તમારા સાસુ તમારી કંઈક ભૂલો કે અને એ તમને કંઈક સુધારો કરવાનું કે તો, અને હવે એ વોવની તૈયારી સાંભળો હો. ભગવાનને રાજી કરવા માટે એ ફૂલીબા જેજાબા શું કહે છે? પૂળો ખડનો મેલાવી માથ, ભલે વેચી નાખો મને નાથ, પૂળો ખડનો મેલાવી માથ, ભલે વેચી નાખો મને નાથ, એ ભલે વેચી નાખો મને નાથ, મન ધારું કરું નહીં લેશ, સુણી રાજી થયા પરમેશ, મન ધારું કરું નહીં લેશ, સુણી રાજી થયા પરમેશ, ઓ સુણી રાજી થયા પરમેશ, મહારાજ તમારી છું, તમે મારા બાપ છો, તમે મારું સર્વસ્વ છો, તમે કહેતા હો ને મહારાજ તો મારા સાસુ મને વેચવા ધારે તો હું વેચાઈ જાઉં, પણ એક વાર હે પ્રભુ તમારો રાજીપો મારે લેવો છે. ઓહો, આ ધરતી ઉપર રહેલી હર એક સત્સંગી વહુઓ જો આવી ભગવાનની નિષ્ઠા રાખે, આવો ભગવાન આગળ દ્રઢાવ રાખે,
તો કેટલા દીકુ સંભરે, પછી કદાચ હાહુ માથા ફોડ માથા ભારે હોય એ ન સુધરે તો એને જોવાનું છે, પણ સોણી રાજી થયા પરમેશ એમ દરેકે દરેક વહુઓને તો કેટલો મોટો રાજીપો પરમાત્માનો મળી જાય. મહારાજ તમે કહેતા હો તો અત્યારે ને અત્યારે હું તમારી સાથે ચાલુ, ભલે મારા સાસુએ મને બોલાવી ન હોય, તમે કહો તો હું આવું, સામેથી આવું, માફી માગું, હવે મન ધાર્યું લવ લેશ નહીં કરું, બસ મહારાજ નોકરાણીની જેમ ઘરમાં રહીશ. મહારાજ બહુ જ રાજી રાજી થઈ ગયા. મહારાજ હવે આ બાબતમાં બીજું કાંઈ કહેવા માંગતા જ નથી. મહારાજ એટલું જ કહેશું, બેન તમે તૈયાર રહેજો, હું ફૈબાને મળી આવું, ત્યાંથી તરત જ તમને તેડવા આવું છું, હું તેડવા આવું, પછી તમારે સામાન તૈયાર કરવાનો સમય લેવો ન પડે એટલી તમે તૈયારી રાખજો. બે ગામ વચ્ચે 3 કિલોમીટરનું અંતર છે, એટલે મહારાજે આજને આજ તૈયાર થઈ જવાનું કહી દીધું. સુટકેસ ભરી લ્યો, ટકડીઓ ભરી લ્યો, લુગડાઓ બધા લઈ લ્યો, બાળકને જે કંઈક તૈયાર કરવાનો હોય કરી લ્યો, હું હમણાં જ આવ્યો માનું. કહી લગામ તાણી લગાર, ઘોડી ઉડી આકાશ મોજાર. આકાશમાં જાતી હોય એમ માણકી ઉપડી. બાય રાજી થયા છે, અપારી લીધી પ્રભુએ સંભાળ મારી. જ્યારે મહારાજ પધાર્યા ત્યારે બાય ધ્રુસકા લઈ જાય એમ રડતા હડતા, હવે મહારાજ ગયા ત્યારે તેજાબાઈ અથવા ફૂલીબા રાજી રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. હાશ, મારા વાલાએ મને તેડવા આવવાનું વચન આપ્યું. તેથી અંતરે ટળ્યા ઉચાટ સજ થઈને જુએ છે, વાટ તૈયાર થઈ ગયા બેન તો, હમણે આવશે મહારાજ, હમણે આવશે મહારાજ, મહારાજ આવે એટલે હું તરત નીકળીશ, આજને આજ મારા સાસુમાની માફી માગી લઈશ, જિંદગીભરનો હંપ કરીશ. વાલા હરિભક્તો, વહુની તૈયારી આપણે જોઈ લીધી. મહારાજ આટલા બધા હોંશે કોંશે વચન આપી અને નીકળ્યા. મહારાજનો કેટલો બધો રાજીપો થયો, પરંતુ જ્યાં મહારાજને સૌથી વધુ અને પહેલી આશા છે એ મચ્છિયાવાળા ફૈબા બાજી બગાડવાના થયા છે. કારણ કે સાસુનો પાવર છે, જૂના હરિભગતનું ઘણું ઘમંડ છે. ખરેખર જૂના અને સાસુના નાતે જેટલો સુધારો હોવો જોઈએ, જેટલો પોતે સાચો અને ખરો સત્સંગ કરવો જોઈએ એ થયો નથી. ખાસ કરીને સ્વશ્રેષ્ઠતાના ઘમંડમાં વટ વધી ગયો છે, આંટિયાળો સ્વભાવ થઈ ગયો છે, એ ઓળખાતો પણ નથી ટળે ક્યાંથી. મહારાજ તો હોશે હોશે મચ્છિયા જવા નીકળ્યા. હતો વાલાને મનમાં વેમ, વહુને હું મનાવીશ કેમ, પણ સુણી જ્યાં વિનય વાણી આંખે પ્રભુને ટપક્યું પાણી. મહારાજ તો અત્યંત ખુશ થઈ ગયા. મહારાજને એમ થયું કે ઓહો, હમણે હાવ નવી સત્સંગી થયેલી આ બાય આટલી બધી સરળ નિર્માની ખપવાળી નીકળી, કે જે મારા વચનને અમને રાજી કરવા એના હાહુના હાથે વેચાવવું હોય તો વેચાઈ જવા તૈયાર છે, ખાહડું મોઢામાં લઈને માફી માગવા તૈયાર છે, આખી જિંદગી મનધાર્યું મૂકીને ત્યાં ગુલામની જેમ રહેવા તૈયાર છે. વાજો અંતરે અતિ ઉછાવ, મન વેગે આવ્યા મચ્છિયાઓ. ફૈબાનો વિશ્વાસ છે ઉર, પૂછવાની ન હોય જરૂર. મહારાજને એમ કીધું, આપણા જૂના સત્સંગી એ તો આપણે કહીએ એમ કરે જ ને, આ નવી સત્સંગી બાય આવું કરતી હોય તો એ તો કરે જ, એમાં શું કહેવું. છતાં પૂછી જવું ફૈબાને, પછી પાછો વળું તેડવાને. માત્ર ખાલી એક પૂછવા ખાતર મહારાજ આવ્યા છે, બાકી તરત જ મહારાજને ઘોડી પાછી વાળી પેલા બેનને તેડીને જ આવવાનું છે. આજે અહીંયા સંતોએ સહિત મહારાજ આવ્યા છે, એનો ઉત્સવ છે હંપ કરાવવાનો. એમ આવ્યા ઉમંગમાં દોડી બાંધી ઘરની જાળીએ ઘોડી, હતા ફૈબા મેળી ઉપર હતી હોંશે ચડ્યા હરિવર. મહારાજ સીધે સીધા ફૈબાને મળવા જ ચાલ્યા. બધા કામ પછી પહેલામ પહેલું આ કે ફૈબા એકવાર જો હા પાડે તો ફૂલીબાને લઈને જ આવું. જોજો હો, મહારાજને તો જે જૂનો પ્રેમ ને જૂનો ભાવ ને એ બધું જોયેલો, મનમાં એ જ હોય ને બાપા, માનુષી લીલા કરવાની છે, ડોશીને બદલી ગયું છે. હવે ડોશીમાન બદલી ગયું એનું કારણ છે, અહીં લખ્યું સાંભળો. સંતો આવેલા આગલી રાત ફૈબાને મળી ગઈ હતી બધી વાત.
સંતો આવ્યા અને મહારાજ નો આવ્યા એટલે ડોશીએ પૂછ્યું કે પૂછો તો સંતો ને મહારાજ કેમ નથી આવ્યા. સંતોએ કીધું કે મહારાજ મેલાણા ગયા છે. મેલાણા? હા મેલાણા, બીજું તો કોઈ સત્સંગી છે એની ખબર જ હતી ડોશીને. પ્રભુ ગયા છે ત્યાં તેડવા, ને ફફડાટ હતો એનો ફૈબાને. ફૈબાએ તો એટલું બધું નક્કી કરી નાખ્યું કે જિંદગીભર એ તો ન જ જોઈએ, અને મહારાજ તો ત્યાં હમ કરાવવા ગયા છે. એટલે ડોશીને ખરેખરો અંદર ક્રોધ થઈ પડ્યો, હો કે મહારાજ તમે મને પૂછ્યા વિના મારી વહુની અરે સમાધાન કરવાનું તમે ક્યાંથી માથે લઈ લીધું? એને રાખવી ન રાખવી ઘરમાં એ મારે જોવાનું છે, તમારે છે? આટલી બધી માથાભારે ડોશી થઈ ગઈ. કાંજે વહુના સાથે વિરોધ, તેથી વ્યાપ્યો રોમે રોમ ક્રોધ. લ્યો ક્રોધ થઈ ગયો, હામે ભગવાન છે તો પણ, કારણ કે આંટી પડી ગઈ છે, વટ વધી ગયો છે અહમમાં જીવમાં, એવું નક્કી કરી નાખ્યું છે એ તો ન અહીંયા જ. તો ભગવાન એમ કહેશે તો કે તું અક્ષરધામમાં નહીં જ, તો દશા શું થશે ભાઈ? અરે આપણે ઉજે એવું ફાયવું ન ફાયવું, પણ જો મારા ભગવાનની આજ્ઞા હોય, મરજી હોય, મોટા પુરુષની કંઈક એવી જ આજ્ઞા મરજી હોય, તો આપણે મન ધાર્યું મૂકી ન શકીએ તો ભૂલ તો ભમરાળી સૌથી વધુ આપણી જ છે. ધુવા પુવામાં બેઠેલા જ્યાંય ચડ્યા દયાળુ દાદરે, ત્યાંય બરોબર એવા સમયમાં મહારાજ આવ્યા. અને ડોશીને તો ભાઈ ખરેખરો અંદર ક્રોધ કુભાવ કાંઈ હખત નહોતું. વાલા ભાઈઓ, જો માન નહીં મૂકીએ, મન ધાર્યું નહીં મૂકીએ, સ્વભાવ નહીં સુધારીએ, તો આવી જ માઠી દશા સત્સંગ હોવા છતાં ઘેર ઘેર થઈ શકે છે, સંસારમાં થઈ શકે છે. માટે હાલો વાલા મહારાજને પ્રાર્થના કરીએ. હે વાલા મહારાજ, મને મારી ભૂલ સૌથી પહેલાં ઓળખાવજો. મારું માન હું મૂકી દઉં, મન ધાર્યું મૂકી દઉં, સ્વભાવ સુધારી શકું એવી મારા ઉપર પહેલી કૃપા કરજો. મારે કારણે મારા ઘર પરિવારમાં, કુટુંબમાં, સત્સંગમાં, સંપ્રદાયમાં, આ સમાજમાં ક્યાંય પણ આવો કોઈ બખેડો ન થાય. હે પ્રભુ, આપનો આપના વાલા સંતોનો મારાથી કુરાજીપો ન લેવાઈ જાય એવી તમે મારા ઉપર કૃપા કરજો. મારો અહંકારી ઈર્ષાળુ સ્વભાવ, મન ધાર્યું કરવાનો મારો આ ભૂંડો સ્વભાવ હું જલ્દીમાં જલ્દી સુધારી શકું. આપનો આપના વાલા સંતો ભક્તો મારા સગા સ્નેહીઓ સૌનો રાજીપો રળી શકું એવી પહેલી કૃપા તમે મારા ઉપર કરજો. ભાઈઓ અને બાઈઓ, સાસુઓ અને વહુઓ, દેરાણી અને જેઠાણી, નણંદ અને ભોજાઈ, સૌ પાત્રો આજે આવો ઠરાવ અને પ્રભુને વારંવાર પ્રાર્થના કરે. ફૈબાની કથા થોડી વહમી છે, બહુ મોટો ખાંદો ઉડાડે એવી છે, એટલે હવે આજે ને આજે બધીની બાકીની પછી. બોલો સ્વામિનારાયણ ભગવાન. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા નહાર, અતિ ફાવી ગયો છો વાલા, અતિ ફાવી ગયો છો વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, હદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાયા ધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા.
તમે રાજે રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મારી ભૂલો ના ભૂલનારા સત્સંગ મે અબ આયે હેતે સંત હરિ જન બાયો તેતે સબ હે મોક્ષય નાહિ સ્વભાવયબ ભૂલ ગયે તે સ્વભાવયબ ભૂલ ગયે તે સજાનન સ્વામી મહારાજની જય